વેલકમ ટુ શ્રીજી ફૂડ. આજે આપણે બનાવીશું હોમમેડ પનીર. પનીરને ઘરે બનાવવું ખૂબ જ ઇઝી છે. પનીરને બનાવવામાં જે નાની નાની વસ્તુનું જો તમે ધ્યાન રાખો તો બહાર કરતાં પણ એકદમ ટેસ્ટી અને સોફ્ટ પનીર ઘરે બને છે. અને પનીર જો પરફેક્ટ બનેલું હોય તો એમાંથી તમે જે પણ રેસીપી બનાવો એનું રિઝલ્ટ ખૂબ જ સરસ મળે છે. જે જૈન અને સ્વામિનારાયણ છે કે જે બહારના કોઈ પણ વસ્તુ યુઝ નથી કરતા, તો એ લોકો માટે તો આ વિડીયો હેલ્પફુલ છે જ. પણ બંગાળી મીઠાઈ બનાવવામાં તો કમ્પલસરી ઘરનું પનીર યુઝ કરવું પડતું હોય છે. તો એ ટાઈમે પણ જો તમે આ રીતે પનીર પ્રિપેર કરો તો તમે કોઈ પણ સ્વીટ બનાવો તો એનું રિઝલ્ટ ખૂબ જ સરસ મળે છે. તો ચાલો ઘરે એકદમ સોફ્ટ પનીર કેવી રીતે બનાવવું એ આપણે જોઈ લઈએ. અને એને બનાવવામાં કઈ કઈ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે એ હું તમને ડ્યુરિંગ ધ રેસીપી જ બતાવતી જઈશ. તો પ્લીઝ વિડીયોને ધ્યાનથી જોજો અને સાંભળજો, જેથી તમારું પનીર પણ એકદમ સોફ્ટ બને અને તમે એમાંથી જે પણ રેસીપી બનાવો એનું રિઝલ્ટ તમને સરસ મળે. તો ચાલો હોમમેડ પનીર બનાવવાનું શરૂ કરીએ. તમને જો મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરી મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. સૌથી પહેલાં એના માટે એક સ્ટીલના મોટા વાસણમાં થોડું પાણી એડ કરી દઈએ. પાણી એડ કરવાથી દૂધ નીચે ચોંટશે નહીં. હવે મેં 1 લિટર ફૂલ ફેટ મિલ્ક લીધું છે, જેને ગાળી લીધું છે, એને આમાં એડ કરીને ગરમ કરવા મૂકી દઈએ. દૂધમાં ઉભરો આવી ગયો છે તો ગેસની ફ્લેમ સ્લો કરીને આને એકવાર હલાવી લેવાનું. ઉભરો બેસી ગયો છે ને, દૂધ પણ નોર્મલ થઈ ગયું છે. હવે એમાં 2 ટેબલ સ્પૂન લીંબુનો રસ એડ કરીએ અને ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે. 20 સેકન્ડ આને આમ જ રહેવા દેવાનું. વીસ સેકન્ડ પછી એને ધીરે ધીરે આ રીતે હલાવવાનું. આપણે ખટાશ નાખીએ એવું તરત જ દૂધ ના ફાટી જાય, એટલે તરત જ બીજી કોઈ ખટાશ એડ કરવાની ઉતાવળ નહીં કરવાની, નહીં તો પનીરનું રિઝલ્ટ સારું ના મળે. અરાઉન્ડ 1 મિનિટ પછી દૂધમાંથી આ રીતે પાણી છૂટું પડવા લાગશે. તમે જોઈ શકો છો પનીર અને પાણી છૂટું પડી ગયું છે. આ રીતે પાણી છૂટું પડે પછી ગેસ ચાલુ નહીં રાખવાનો. હવે આપણે આને એક સ્ટ્રેનરમાં લઈ લઈએ. મેં નીચે એક વાસણ મૂકીને સ્ટ્રેનરમાં કોટનનું કપડું પાથર્યું છે, પાણી સાઈડમાં મૂકીને બીજું એક વાસણ એની નીચે રાખ્યું છે. હવે એને ઠંડા પાણીથી વોશ કરી લઈએ જેથી લીંબુની ખટાશ પણ જતી રહે અને પનીર રૂમ ટેમ્પરેચર પર આવી જાય. હવે કપડું ભેગું કરી લો. આને ધીરે ધીરે દબાઈને જેટલું નીકળે એટલું પાણી આપણે નીકાળી લઈશું. હાથથી પણ થોડું પ્રેસ કરીને નીકળે એટલું પાણી નીકાળી લેવાનું. હવે એને આ રીતે થોડું સ્પ્રેડ કરી દો જેથી ઠંડુ થઈને એ પ્રોપર શેપમાં આવી જાય. હવે આના ઉપર આપણે એક સ્ટીલની ડીશ મૂકી દઈએ. આના પર વજન મૂકવાનું છે જેથી જે પણ પાણી થોડું ઘણું રહ્યું હશે એ નીચે વાસણમાં ભેગું થઈ જશે. એને 1 કલાક રહેવા દેવાનું. અને આપણે જે આ પનીરનું પાણી નીકળ્યું છે એને આપણે લોટ બાંધવામાં, કોઈ શાકની ગ્રેવી બનાવવામાં, સૂપ બનાવવામાં બધામાં યુઝ કરી શકીએ. આ પાણીને તમે ફ્રીઝમાં 2 થી 3 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. 1 કલાક થઈ ગયો છે, આપણે પનીરને ચેક કરી લઈએ. પનીર રેડી છે, એને એક ડીશમાં લઈ લઉં છું. એકદમ સોફ્ટ પનીર આપણું રેડી થઈ ગયું છે. તમને હું કટ કરીને બતાવું. એકદમ સરસ પનીર રેડી થયું છે અને તમે એને અડશો તો આ એકદમ સોફ્ટ બને છે. હવે એને એક બાઉલમાં લઈ લઉં છું.
મેં પનીરને કટ કરી લીધું છે અને ઘરનું બનાવેલું પનીર એકદમ ફ્રેશ હોય છે એટલે ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે અને તમે આમાંથી કોઈ પણ બંગાળી સ્વીટ બનાવો કે સબ્જી બનાવો તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો તમે પણ આ રીતે ઇઝીલી પનીર ઘરે બનાવી શકો છો અને આ પનીરને આપણે 10-12 દિવસ સુધી ફ્રીઝરમાં સ્ટોર કરી શકીએ છીએ આઈ હોપ તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હશે આવા જ બીજા વિડીયો શીખવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો